રાજકોટના પેડેક રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા નૈનાબહેન નામના મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી નેહાબહેનને સગાઈ થઈ હોય સામેવાળો છોકરો હેરાન કરતો હોય. એક મહિના પહેલા નૈનાબહેને બી ડિવિઝનમાં છોકરા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ ધ્યાન ન દેતા આજે નૈનાબહેનને સગા સંબંધીઓ પોલીસ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અમને મદદ કરતી નથી. નૈનાબેન નિર્મલભાઈ બોરીચા, મારી દીકરીને ધમકાવતા, એનો ઘરવાળો ધમકાવતો, એ કે તું સગાઈ કરીશ તો કે કરવા નહીં દઉં, એ કે તું બીજે કરીશ તો હું તને છરીઓના ઘોડા મારીશ, બાકી તને રાખીશ હું રખાય તરીકે જ, એવી રીતે મારી છોકરીને ધમકાવતો. તો મેં મારી છોકરી એના ડરના કારણે આત્મહત્યા કરી. અમે મહિના દિવસથી અમે અહીંયા ફરિયાદ કરેલી છે, પણ અમને કોઈ ન્યાય મળતો નથી, અમને કોઈ જવાબ દેતું નથી. બી ડિવિઝને અહીંયા અમે પૂછવા જાય તો એમ કહી કે તમારું કામ નથી, અમારું કામ છે, અમે અમારી રીતે એને પકડશું તો એ અમે તમને બોલાવી લેશું. એ ખુલે આમ બધા રખડે છે એની ધમકીઓથી. લવલી ગોઈન પરમાર, સાચું નામ પ્રકાશ, અને એના મમ્મી જોશનાબેન ગોવિંદભાઈ પરમાર. પાયા મારી છોકરીને ન્યાય મળવો જોઈએ. હવે મારી છોકરીને ધમકાવી મારી છોકરી આત્મહત્યા કરી, હવે મને ન્યાય દો, હવે નકર હું આત્મહત્યા કરી નાખું છું. હવે મારી છોકરીને ન્યાય ન મળે તો